માંડવી રાખી હતી ને બિયારણ હારું થયે એનું એ માંડવી ફોલાવા હારું થયે મજૂર આવ્યા મજૂર એટલે ભાગ્ય આવ્યા ભાગ્યા હે ને માંડવી ફોલાવા જાય બી કોટે એવીનું પછી બી હાસવે લેવાના કુસી બેન શું કરે છે નારાયણભાઈ નું આવડે નાજી ઉતારતા રાજુભાઈ ઠાવકા આવડે ના ના એ નારિયેળ તો તમારે જ ઉતાર દેવા પડી છે પછી એક બસ કામ બી આવે જાય જો ભાઈ કેવો ઘા કરે ધામ કરતો બાચકાન ઘા કરે આચો ઓય જયું ઠાલા બે બે જણા હાર એક એક બાસકો એક એક હેરો તો કરનું હરાઈ જત રાજુ ભાઈ કેટલા થયા 14 ને 15 થયા એ રાજુ ભાઈ કેટલા થયા 15 થયા બા બે કરો ને ફેરા હોન્ડા માં ટીંગાડતા જાવ હઈ શા કરજો શો પકડો પકડો ખેસો ખેસો આગળ જે આપણે માંડવીના બાચકા હારેલા જોયા હતા ને એને ફોલાવી અને આ બી ફોલાવી લીધું છે એને બહાર ખેતરમાં રાખ્યું છે અત્યારે ગેરેજમાં કેમ કે એને હજી સાફ કરવું પડશે એમાં જે તૂટેલા બી હોય છે સડેલા બી હોય છે નાના બી હોય છે ખોટા પડેલા બી હોય છે બધા કાઢવા પડે છે પછી જે ચોખ્ખા બી હોય એને પીપળા છે પીપળા હોય એરટાઈટ ડબ્બા એમાં ભરીને મૂકવાના હોય છે સાચવી રાખવાના અને જ્યારે વાવવાનો હોય ત્યારે વાવી દેવાના હોય છે જુઓ મિત્રો જે માંડવીના બી ભરવા માટે પીપળા હતા હું કહેતી હતી એ પીપળા આ છે ચાર પીપળા લીધેલા છે બેરલ કહેવાય અને એરટાઈટ બેરલ આમાં કંઈ લીકેજ નથી જેથી કરીને ક્યારેય પણ બી છે આપણે જે ભર્યા હોય માંડવીના એ બી બગડતા નથી ચાર પીપળા ભરાશે હવે કેવી રીતના ભરાશે એ તો હું પણ જોઈશ અત્યારે કોઈ માણસ નથી મજદૂર નથી આવ્યા કે ભાગ્યા પણ નથી બી ભરવા માટે તો અત્યારે એમને પડ્યા છે ગેલ્વેનાઇઝના છે એરટાઈટ છે અને બી માટે સેફટીના છે આમાં બી ઢાઈગું છે અત્યારે એમને પડ્યું છે આવશે ભાગ્યા બી ભરવા ત્યારે આપણે બધા સાથે જોશું કે કેવી રીતના ભરે છે